પહેલા હવાલાકાંડ પછી તોડકાંડ અને હવે દારૂ કાંડને કારણે રાજકોટ પોલીસનું નામ ધૂળધાણી થઈ ગયું છે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે બીજી ફેબ્રુઆરીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે પંદર કમિશને હવાલાના પૈસા પાછા અપાવે છે તેવો આક્ષેપ કરતો ધકધકતો પત્ર લખ્યો હતો જેના પડઘા રાજ્યભરમાં પડતા ગૃહ વિભાગે તાબડતોબ તપાસ સમિતિની રચના કરીને હવાલાકાંડમાં સપડાયેલા મનોજ અગ્રવાલની સજા રૂપે જૂનાગઢ બદલી કરી નાખી બાદમાં કાયમી પોલીસ કમિશનરને બદલે છેલ્લા બે મહિનાથી ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદથી શહેરમાં પોલીસ ખાતું રોળવાય છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દારૂકાંડમાં ક્રાઇમ બ્રાન્ચના ચાર કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ગુનાખોરી અટકાવવા માટે શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ કામ કરતી હોય છે પરંતુ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ હવાલા બ્રાન્ચ હોવાનો રાજકોટના ઉદ્યોગપતિ સખિયા બંધુ અને ખુદ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે લગાવ્યો હતો તેઓએ લગાવેલો આક્ષેપ સાબિત પણ કરી બતાવ્યો આથી રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તપાસ સોંપી રિપોર્ટ આવ્યા બાદ રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જુનાગઢ ખાતે સજારૂપી બદલી કરી હતી સાથોસાથ ક્રાઈમ બ્રાન્ચમાં પીઆઈ પીએસઆઈની બદલી કરી ક્રાઇમ બ્રાન્ચનું વિસર્જન પણ કરી દીધું હતું જોકે આ બાદ પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ જાણે સુધરવાનું નામ ન લેતી હોય તેમ એક બાદ એક વિવાદ અને કૌભાંડમાં સપડાઈ રહી છે જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનું પ્રથમ હવાલાકાંડ બાદ કથિત તોડકાંડ અને હવે દારૂકાંડ સામે આવતા ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સામે કડક કાર્યવાહી કરી છે સીધી રીતે જોવા જઈએ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનરની સૂચના મુજબ તેના સુપરવિઝન હેઠળ કામ કરતી હોય છે પરંતુ રાજકોટમાં તો હાલ કાયમી પોલીસ કમિશનર જ નથી અને ઇન્ચાર્જ પોલીસ કમિશનરને અંધારામાં રાખી કૌભાંડ કરી વિવાદોના ઘેરામાં સપડાઈ રહી પોતાના પર લાગેલા ડાઘ દૂર કરવાના બદલે વધુ ડાઘ લગાવવા કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે રાજકોટ શહેરમાં ભાજપના ચાર ધારાસભ્યો જેમાં એક વર્તમાન રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી તો એક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે જ્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને લોકસભાના સાંસદ મોહન કુંડારિયા પણ રાજકોટમાં છે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા પણ રાજકોટના છે ત્યારે આ નેતાઓ પણ પોતાની ભાજપ સરકાર પાસે રાજકોટ માટે કાયમી કડક પોલીસ કમિશનરની નિમણૂંક કરાવવામાં ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને હવે ક્રિમિનલ બ્રાન્ચ તરીકેનું બિરુદ મળી ગયું છે કારણ કે રાજકોટમાં તાજેતરમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ચાર પોલીસકર્મી સામે સુરેન્દ્રનગરના સાયલા નજીક દારૂ ભરેલા ટ્રક સાથે ચાલકનું અપહરણ કર્યાનું સામે આવ્યું હતું આ બાબતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી હતી અને ગુનેગારોને પકડી ફોટા પડાવતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓનો જ ગુનેગાર તરીકે ફોટો સામે આવ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમની ફરિયાદ બાદ રાજકોટ ક્રાઇમ ડીસીપી દ્વારા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ભાવના કરછા સહિત ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ દ્વારા ક્રાઇમ બ્રાન્ચના અન્ય એક ડઝન જેટલા પોલીસ કર્મીઓની બદલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી ચાલુ વર્ષની શરૂઆતથી જ પ્રથમ રાજકોટ પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કર્મચારીઓ ઝપટે ચડ્યા હતા તેઓ સામે પંચોતેર લાખના હવાલા બંધુ અને ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો જેને લઈને સરકાર એક્શનમાં આવી હતી હવે ફરી નવા જૂની એંધાણ જોવા મળી રહ્યા છે હાલ રાજ્યમાં ભાજપ સરકાર સત્તા પર છે અને રાજકોટમાં ભાજપનું જ શાસન છે ભાજપના જ મોટા ગજાના નેતાઓ વસવાટ કરી રહ્યા છે ત્યારે આ નેતાઓ પોતાના શહેરમાં કાયમી કડક પોલીસ કમિશનર નિમણૂક કરાવી શકતા નથી કે કરાવવા માગતા નથી તે સૌથી મોટો સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે